लाइव आपनी साथे हूँ छु विधि। बे दिवसना गुजरात प्रवास माटे केंद्रीय गृह प्रधान अमित शाह नु अमदावाद मा आगमन थई चुक्यु छे। मोड़ी रात्रे शाह अमदावाद एरपोर्ट पर पहुंचा। अमित शाह पोताना लोकसभा मत विस्तार मा अनेक विकास कार्यों नु लोकार्पण करवाना छे। 21 जूने एटले के आवतीकाले अमित शाह वैष्णोदेवी सर्कल अने खोड़िया कंटेनर डेपो पर बनेला नवा ओवरब्रिज नु लोकार्पण करशे। तो पानसर चित्राल रोड पर नवनिर्मित रेलवे ओवरब्रिज नु लोकार्पण करशे, जे बाद कलोल एपीएमसी ना नवा मकान नु लोकार्पण करशे। केंद्रीय गृह प्रधान अमित शाह बोड़कदेव गांधीनगर ना कोलवरा अने रूपाल खाते रसीकरण केन्द्रों की मुलाकात लेशे, जे कोरोना रसीकरण कार्यक्रम की विगत मेळवशे। अमदावाद गांधीनगर ने जोड़ता एसजी हाईवे पर वैष्णोदेवी सर्कल पास बनेला फ्लाईओवर ब्रिज नु केंद्रीय गृहमंत्री अमित शाह आधिकाले सवारे 10 वागे उद्घाटन करशे। 28 करोड़ खर्चे 1.5 किलोमीटर लांबा फ्लाईओवर ब्रिज ना कारणे हवे ट्राफिक नी मोटी समस्या दूर थई जशे। तो जो ओवरब्रिज हवे खुला मुकवा जई रह्या छे, तेनाथी 1.5 किलोमीटर लांबो ब्रिज हवे आवतीकालथी शुरू थवानो छे अने भारे ट्राफिक पण हळवो थई जशे। जे दैनिक अमदावाद गांधीनगर कम्यूट करे छे तेवा लगभग 1 लाख वाहन चालकोने सीधो फायदो तेनाथी थवानो छे। वर्ष 2016 सरखेज गांधीनगर हाईवे पर 6 ओवरब्रिजनी मंजूरी मळी हती अने लगभग 867 करोड़ बजेटनी आ 6 फ्लायओवर माटे फाळवणी करવામાં આવી હતી અને એ જ ફ્લાયઓવર હવે અર્પણ કરવામાં આવી રહ્યા છે જનતાને। વર્ષ 2020 કામગીરી પૂરી કરવા માટેનો મર્યાદિત સમય હતો, પરંતુ કોવિડના કારણે આ કામગીરી પૂરી થઈ શકી નહીં અને નવેમ્બર 2020 6 પૈકી 2 ફ્લાયઓવરને ખુલ્લા મૂકવામાં આવ્યા હતા। આ સિવાય વૈષ્ણોદેવી સર્કલ પર હવે ગાંધીનગર અમદાવાદને જોડતો જે બ્રિજ છે એ પણ તૈયાર થઈ ગયો છે અને લગભગ 1.5 કિલોમીટર લાંબો આ બ્રિજ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે। ઉલ્લેખનીય છે કે અમદાવાદ ગાંધીનગરને જોડવા માટે હવે એસજી હાઈવે પર 6 લેન બનશે અને 6 પૈકી 4 ફ્લાયઓવરને હવે બનીને તૈયાર થઈ ગયા છે કે જેનો લોકો માટે ઉપયોગ શરૂ થવા જઈ રહ્યો છે। અમદાવાદથી ગાંધીનગર સુધી જવાનો સમય જે છે તે ઘટી જશે, લગભગ 45 મિનિટથી સમય ઓછો થઈ જશે। આ પ્રકારની જાણકારી છે, હવે 45 મિનિટને બદલે માત્ર 20-25 મિનિટમાં જ અમદાવાદથી ગાંધીનગર પહોંચી શકાશે, કારણ કે આ ફ્લાયઓવરના કારણે ટ્રાફિકમાંથી લોકોને મુક્તિ મળશે। હવે ગાંધીનગરથી સૌરાષ્ટ્ર જતા જે મુસાફરો છે કે જેઓ એસજી હાઈવેનો ઉપયોગ કરે છે તેઓને પણ આ બ્રિજનો ફાયદો થશે અને આ રોડ પરથી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, કારણ કે દૈનિક લાખો વાહનો ત્યાંથી પસાર થાય છે। ગાંધીનગર 2 અને પછી છેક સરખેજ સુધી તેના પર બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે। ઘણા બ્રિજનું કામ પૂર્ણ થઈ જતા તેમને જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે। આ અગાઉ વૈષ્ણોદેવી સર્કલ પાસે માત્ર ઓવરબ્રિજનું નક્કી કરવામાં આવ્યું હતું, હવે આ ટ્રાફિકનું ભારણ જોઈને અંડરબ્રિજ પણ બનશે અને લોકોને વધુ રાહત તેનાથી મળશે। અગાઉ વૈષ્ણોદેવી સર્કલ પર 5G હાઈવેના ટ્રાફિક માટે ઓવરબ્રિજની યોજના કરવામાં આવી હતી। એસપી રિંગ રોડ પર ઉત્તર અને મધ્ય ઉપરાંત સૌરાષ્ટ્રના ટ્રાફિકનું પણ ભારણ રહેતું હોય છે, ત્યારે તેને પણ ઘટાડવામાં આવશે। ઓવરબ્રિજની સાથે સાથે નીચે અંડરબ્રિજ માટેની ડિઝાઇન પણ અત્યારે તૈયાર કરવામાં આવી રહી છે। ટ્રાફિકનું ભારણ જોઈને હવે અંડરબ્રિજ બનશે તો અડાલજ નર્મદા કેનાલ પરના બ્રિજને 6 લેન કરવાની જે વાત છે તે વૈષ્ણોદેવી સર્કલ નજીક ખોરજ ખોડિયાર રેલવે બ્રિજ છે અને તે હવે 6 લેનમાં ફેરવાશે। ઉલ્લેખનીય છે કે તમામ જે વિગતો છે બ્રિજ સાથે જોડાયેલી તે હવે આપણે આપી રહ્યા છે। ખોડિયાર કન્ટેનર ડેપો અને અદાણી શાંતિગ્રામ ક્રોસ રોડ કે જ્યાં 6 લેનનું નિર્માણ અત્યારે કરવામાં આવી રહ્યું છે, એમ બે સ્થળે લોકલ ટ્રાફિક માટે અંડરપાસ બનશે તેવી વિગતો છે।